બધું છીનવાઈ જાય ને તો પણ ચિંતા નહીં કરવાની બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી છીનવી શકે સાહેબ ખાલી આત્મવિશ્વાસ હોવો જોઈએ જિંદગી તો ગમે ત્યાંથી શરૂ થઈ શકે જય શ્રી કૃષ્ણ મિત્રો તો વાત કરી રહ્યા છીએ આપણે ડાયમંડ સિચ્યુએશનની અત્યારે તમે માર્કેટ સર્વે કરતા હશો તો તમને ખ્યાલ હશે કે અત્યારે રનિંગ માર્કેટ છે એની સિચ્યુએશન કેવી છે અત્યારે માર્કેટની સિચ્યુએશન પ્રમાણે આપણે એક નજર કરીએ ને તો આપણને એવું લાગે કે દિવાળી પહેલાં જેવું ડાયમંડ માર્કેટ સ્ટર્ટ ઓફ થયું હતું એવું ને એવું સ્ટાર્ટ થયું છે નથી લોકો અત્યારે માર્કેટમાં પણ દેખાતા કે નથી કોઈને એવું કે હાલો આજે ખરીદી કરે કારણ કે આજથી બે પાંચ વર્ષ પહેલાં કેવું હતું કે ડાયમંડ માર્કેટની અંદર એકવાર દિવાળી મહિનાથી એટલું સેલ લોકો સેલિંગ કરતા હોય છે અને પરચેસિંગ કરતા હોય ને કે લોકોની ડિમાન્ડ જ વધારે હોય છે પણ અત્યારના જે હાલનું સિચ્યુએશન છે એ પ્રમાણે લોકોને અત્યારે કોઈને સ્ટોક કરવાની જરા પણ ઈચ્છા નથી લાઈક આપણે સંભળાઈ રહ્યું છે અત્યારે તમે માર્કેટ સર્વે કરતા હશો તો સાંભળતા હશો કે સિન્થેટિક ડાયમંડના કારખાના બહુ એવા વધારે શરૂ થયેલા છે લોકોને સિન્થેટિક ડાયમંડ ઉપર વધારે ટ્રસ્ટ બેઠતો જાય છે દિવસે ને દિવસે અને લોકોને સિન્થેટિક ડાયમંડનું સ્ટાર્ટઅપ કરવું છે એક સર્વે પ્રમાણે એવું અનુમાન પણ લગાડવામાં આવ્યું છે કે જે સેલિંગ રેટ છે જે પાછલા વર્ષોનો સેલિંગ રેટ છે અને આ વર્ષનો સેલિંગ રેટ છે એની અંદર સિન્થેટિક ડાયમંડનું વીસ ટકા જેટલું માર્કેટ વધુ છે અત્યારે આપણને સિન્થેટિક ડાયમંડની ધીમે ધીમે ખ્યાલ પડતો જાય છે પણ સિન્થેટિક ડાયમંડનું અત્યાર સુધીમાં વીસ ટકા જેટલું મેન્યુફેક્ચરિંગ દિવસે ને દિવસે વધતું જાય છે એટલે કે લોકો અત્યારે સિન્થેટિક ડાયમંડમાં વધારે ઇન્વેસ્ટ પણ કરવા માંડ્યા છે અને એનું મેન્યુફેક્ચરિંગ પણ કરવા માંડ્યા છે અને સામેનું તારણ પણ એવું નીકળે છે કે જે નેચરલ ડાયમંડ છે એનું વીસ ટકા પ્રોડક્શન લોકોએ ઘટાડી પણ દીધું છે અત્યારનું જે પોલિશ રેટ છે આપણે નેચરલ જે ડાયમંડના રેટ કહીએ એની અંદર પણ વીસ જેટલો ડિફરન્સ આવતો ગયો છે લાઈક તમારી પાસે જો જૂના સ્ટોક હશે ડાયમંડ છે તો એને તમારે આંખ્યું બંધ કરીને વેચી દેવાના રહેશે કારણ કે એની પ્રાઇસ રેટ જ એટલી ડાઉન થઈ ગઈ છે જે દિવસેને દિવસે ડાઉન થતી પણ જાય છે તો બસ આ માર્કેટની સિચ્યુએશન અત્યારે હાલની ચાલી રહી છે અને આવીને આવી સિચ્યુએશન આગળ પણ ચાલશે કારણ કે તમે અત્યારના સર્વે પ્રમાણે તમે જે કોઈ બી સાઈટની રફ લેતા હશો પરચેસ પણ કરતા હશો તો તમને એ ખ્યાલ આવશે કે ડાયમંડ છે એની અંદર આપણે રફના પ્રાઇસ તો ડાઉન જતા નથી લાઈક જે વ્હાઈટ ડાયમંડ છે એને તમે લેતા હશો વ્હાઈટ ડાયમંડ પરચેસ કરતા હશો તો એની અંદર ભાવમાં તો વધારો છે સામો એની સામે આપણે એમ પણ કહી શકીએ કે જે એના પ્રીમિય

કારણ કે એની અમુક લિમિટ તો રાઈટ જ હોય છે કે એને પરચેસ જે કર્યું છે એની ત્યાર પછીના જે એને ખર્ચા લાગવાના છે એ તો ડેફિનેટલી લાગવાના જ છે એનું જે નફામાં નુકસાન છે એ તો જવાનું જ છે બટ એને જે ટોટલી ઇન્વેસ્ટ કર્યું છે એમાં પણ નુકસાન જતું હોય છે તો એને જ આપણે અત્યારે મંદીનો માહોલ કહીએ અને અત્યારની સિચ્યુએશન પ્રમાણે ડાયમંડની અંદર કથરતી સ્થિતિ જ છે લોકોને અત્યારે આપણે ઇન્ટરનેશનલ લેવલે વાત કરીએ તો લોકોને અત્યારે જે પરચેઝિંગ કરવું છે એમાં પણ સિન્થેટિક ડાયમંડ તમ નેચરલ એસી ટકા સસ્તા મળતા લોકો ડેફિનેટલી રિયલ ડાયમંડ ની જગ્યાએ જે સિન્થેટિક ડાયમંડ છે જે એની જેવી કેરેક્ટરિસ્ટિક લાક્ષણિકતા ધરાવે છે તો એ ડાયમંડ પસંદ કરે છે અને લોકો પરચેસ પણ કરે છે સામુ એનું જે નેચરલ ડાયમંડ છે એનું કોસ્ટિંગ વધતી હોય છે એ લોકો સેલ કરતા હોય છે એની ઉપરને જે પ્રાઇસ રેટ લગાડતા હોય છે એ પણ બહુ હાઈ હોવાને લીધે બધા લોકો એને પરચેસ નથી કરી શકવાના પણ જે સિન્થેટિક ડાયમંડ છે એને લોકલ એઝ વેલ એઝ હાઈ સ્ટાન્ડર્ડના લોકો બધા ઇન્વેસ્ટ અત્યારે કરે છે સિન્થેટિક ડાયમંડની અંદર અત્યારે દિવસે ને દિવસે માર્કેટ સુધરતું જાય છે સુધરતું એટલે કે એના ડાયમંડ અવેલેબલ છે બધે જ તમને એ ડાયમંડ એકદમ કોસ્ટ જે તમે વેલ ડિફાઈન્ડ કોસ્ટ કરો એ કોસ્ટમાં પડી પણ રહે એઝ કમ્પેર ટુ તમે નેચરલ ડાયમંડની કમ્પેર કરો તો એ પ્રમાણે તમારે એમાં લોસ પણ બહુ ઓછો છે જો તમારે કોઈ બી લોસ જાય તો એમાં નેચરલ ડાયમંડ જેટલો લોસ નથી થવાનો એટલે લોકો સિન્થેટિક ડાયમંડને વધારે પ્રિફર કરતા જાય છે અને સિન્થેટિક ડાયમંડનું ફ્યુચર અત્યારે તો બ્રાઇટ આપણે કહી શકીએ કારણ કે અત્યારે રનિંગ કન્ડિશન પ્રમાણે તમે જુઓ તો ડાયમંડનું જે જાજુ એવું સેલિંગ છે એ સિન્થેટિક ડાયમંડની લોકોની ડિમાન્ડ વધ દિવસે ને દિવસે વધતી જવાને લીધે અત્યારે દિવાળી પછી પણ માર્કેટ નેચરલ ડાયમંડ ની અંદર માર્કેટ એકદમ ડાઉન છે જ્યારે સિન્થેટિક ડાયમંડ ની અંદર અત્યારે માર્કેટ અપ ડિરેક્શનમાં છે તો આવતા સમયમાં બની શકે કે નેચરલ ડાયમંડ ને સિન્થેટિક ડાયમંડની બંનેની કોમ્પિટિશન વધી જાય અને લોકો વધારે સિન્થેટિક ડાયમંડને પસંદ પણ કરે પરંતુ આ આપણે હન્ડ્રેડ ડેફિનેટલી ના કહી શકીએ કે ભાઈ સિન્થેટિક ડાયમંડ ચાલવાનું છે કે નેચરલ ડાયમંડ કારણ કે આ ટોટલી માર્કેટ છે માર્કેટ કેપ પર આધાર રાખે છે ભાઈ કઈ વસ્તુ વધારે લોકોની ડિમાન્ડ છે એ વસ્તુ જ ડેફિનેટલી હન્ડ્રેડ ચાલવાની છે